दर्शन मोहनो अनुभाग घटवाति स्वरूपावलोकन दृष्टि परिणमे छे। महत्पुरुषनो निरंतर अथवा विशेष समागम वितराग श्रुत चिंतवना अने गुण जिज्ञासा दर्शन मोहनो अनुभाग घटवाना मुख्य हेतु छे। तेथी स्वरूप दृष्टि सहजमा परिणमे छे। આમ નાનપણથી મને કંઈક સ્પોર્ટ્સનો બહુ રસ નહીં, એટલે મેં એક વ્યક્તિને પૂછ્યું કે યુ આર ક્રેઝી અબાઉટ ફૂટબોલ, તો ફૂટબોલમાં શું કરવાનું હોય? બે ત્રણ મિત્રો ઊભા હતા ત્યાં, એટલે એક કીધું એમાં કાંઈ નહીં, યુ હેવ ટુ જસ્ટ કિક ધ બોલ, પગ દ્વારા બોલને ખાલી લાત મારવાની હોય. એટલે બીજાએ તરત જ ટકોર કરી કે લાત તો મારવાની હોય બોલને, પણ ગોલ તરફ દ્રષ્ટિ કરીને મારવાની હોય. ખાલી લાતાલાતની ગેમ તે ફૂટબોલ નથી. લાત મારીને બોલને એવી જગ્યાએ પહોંચાડું કે જેથી ગોલ થાય. અને મને વિચાર જાગ્યો કે આપણે ધર્મ પ્રવૃત્તિ એમની એમ કરીએ છીએ. કોઈ વખત આવી ગયું તો ત્રણ એક દિવસ ધર્મ કરી લઈએ, પર્યુષણ આવી ગયું તો થોડી ઘણી તપસ્યા પણ કરી લઈએ, ગોલને લક્ષ્યમાં રાખીને બધી પ્રવૃત્તિ કરીએ છીએ. કારણ કે એમ ન કરીએ તો આ લાત મારવા છતાં પણ કંઈ ખરેખર કાર્ય સિદ્ધિ ન થાય. તેમ ધર્મ પ્રવૃત્તિ કરવા છતાં પણ, આટલું શુભાચરણ કરવા છતાં પણ જો ગોલ જ લક્ષ્યમાં ના હોય તો કાંઈ ન થાય. પેલું ક્રિકેટમાં પણ બોલિંગ કરે તો એની દ્રષ્ટિ એના પર ન હોય કે બરાબર આ બેટને લાગે અને બેટ દ્વારા એને જોરથી ફેંકે અને એને 6 રન મળી જાય, એ ગોલ હોય. કે એનો ગોલ શું હોય કે બરાબર સ્ટમ્પ્સને લાગે અને પેલો આઉટ થઈ જાય. એમ આપણી ધર્મ પ્રવૃત્તિ એમને પુણ્યના ધક્કાથી થાય છે, લોકોને દેખાદેખી જોઈતી થાય છે, કોઈ તિથિ કે તહેવાર આવ્યો છે એટલે થાય છે. માત્ર કોઈ પ્રસંગના કે કોઈ તહેવારે પહેરવાના કપડાં છે ધર્મ, કે ખરેખર મોક્ષના લક્ષ્યે વિકારોથી દોષોથી અશુદ્ધ ભાવોથી છૂટવા માટે અહંકાર આસક્તિ અજ્ઞાન આગ્રહ એનાથી મુક્ત થવા માટે ધર્મ કરીએ છીએ? જો બરાબર ગોલ લક્ષ્યમાં હોય તો તરત જ એનું એક્શન પ્લાન બી તમારા લક્ષ્યમાં હોવો જોઈએ. બહુ ભૂખ લાગી છે અને આવડો મોટો પિઝા તમે ઓર્ડર બી કર્યો છે અને તમને એમ લાગે પણ છે કે આખો ને આખો હું ખાઈ જઈશ, આઈ ડોન્ટ નીડ ટુ શેર, આઈ કેન ઈટ ધ હોલ પિઝા, તમારું મોઢું કેટલું ખુલે? આટલું જ ખુલે ને? વધારે વધારે કેટલો પીસ અંદર જઈ શકે? આટલો. પિઝા કેટલો મોટો છે? આટલો. ભૂખ કેટલી છે? આટલી. પણ મુખ કેટલું છે? આટલું. શું કરશો તમે? તમે પહેલા એ મોટો ચાંદ જેવો પિઝા, પૂનમના ચાંદ જેટલો મોટો પિઝા, હા, અને પેકિંગ તો પાછું આટલું મોટું હોય, એના પહેલા તમે 8 થી 10 ટ્રાયંગલ્સ ટુકડા કરશો. પછી એક એક ટ્રાયંગલ મોઢામાં મૂકતા મૂકતા એક બીજું ત્રીજું ચોથું પાંચમું એમ કરી ને 10-10 ટુકડા ઓમ સ્વાહા. એવી રીતે તમારું ગજુ અત્યારના બહુ નાનું છે, એટલે કે તમારી પાત્રતા એટલી બધી નથી. અત્યારના ભલે તમને વિતરાગ વાણીનું શ્રવણ ગમે છે, પણ અત્યારે ને અત્યારે તમારે સંસાર ત્યાગ કરવાનો હોય તો તૈયારી છે? તો કે અમારી ભાવના છે. જ્યારે તૈયારી ન હોય ને તો તમે સરસ શબ્દ બોલો છો, ભાવના એ જ છે. પણ કોઈ ભાવના છે પણ તમારી અત્યારના તૈયારી નથી, તો તમારે શું કરવું જોઈએ? મોક્ષનો લક્ષ્ય બાંધી તમે જ્યાં છો અને મોક્ષ જ્યાં છે તેનો આખો પાથ, સાધના પથ જેને કહેવાય, એને નાના નાના ટુકડામાં તમે તોડી નાખો અને એક એક ટુકડો મોઢામાં મૂકતા જાઓ. આજે હું નૌકારસી જેટલું વ્રત કરી શકીશ, આજે હું સત્સંગ જેટલું ધર્મ શ્રવણ કરી શકીશ, એનાથી વધારે તાકાત નથી. હા, બીજા સાધકો તો 8 કલાક 10 કલાક સ્વાધ્યાય કરે, પણ મારી
સવા કલાક જેટલી કેપેસિટી છે એટલી મારી અંતરની અત્તાના મનની અને ભાવની તૈયારી છે કે સવા કલાક સુધી તો સખનો બેસીશ. હા, વાંધો નહીં, સ્ટાર્ટ વિથ 5 મિનિટ્સ મે બી, પણ રેગ્યુલરલી સિન્સિયરલી એમ કરતા કરતા કરતા. હા, તમે આજે જીવતા છો ને કારણ કે રેગ્યુલર તમે નરિશમેન્ટ આપ્યા કર્યું તમારા શરીરને. કેટલીય વખત ભૂખ પણ ન હોય, પણ તમે જાણો છો કે ભૂખ નથી, પણ હું જો કંઈ નહીં ખાઉં ને તો સાંજ સુધીમાં હું ઢલી પડીશ. એટલે કે આપણે નાના બાળકોને બી કહે કે થોડું લઈ લે, એમ નરિશમેન્ટ છે તો આજે તમે જીવિત છો. ને દરરોજ થોડું થોડું ધર્મનું નરિશમેન્ટ રહ્યા કરે તો તમે પુષ્ટ થતા જશો. તે ત્યાં સુધી કે કોઈક ધન્ય પલે સમ્યક દર્શન, કોઈક ધન્ય પલે મુનિ દીક્ષા, કોઈક ધન્ય પલે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પણ તમે કરી શકો. ધીમે 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 નાના નાના ટુકડા બનાવી ને આગળ વધો. ફરક એટલો જ છે ઉપાસક અને સાધકમાં. ઉપાસક તે છે કે એને મનથી જે નક્કી કર્યું કે દરરોજ આટલો હું ભક્તિ કરીશ, ભક્તામર પાઠ કરીશ, માલા જપીશ, આટલો સ્વાધ્યાય કરીશ, એટલું એક કરે જ તો એને ઉપાસક કહેવાય. પણ એનાથી બી એક ઊંચી ભૂમિકા છે સાધકની. સાધક જાણે છે કે ખાલી નિત્યક્રમ કરી લેવાથી મને મોક્ષ નહીં મળે, એનાથી ક્વોલિટી બદલાવવી જોઈએ, ક્વોલિટી હોવી જોઈએ, અને મનની લેવલ બદલાવવી જોઈએ, ભાવની શુદ્ધિ થવી જોઈએ. તો સાધક વિલ ચેક ભાવ દશા, ઉપાસક વિલ ચેક એક્ટિવિટી, અને સાધક વિલ ચેક એટીટ્યુડ. મેં સેવા લીધી છે, હા, મેં મેજિક ટચની સેવા લીધી કે રહસ્ય ટચની, અને મેં કરી લીધી રવિવારે કે શનિ રવિ મેં કરી લીધી, આટલું કર્યું તો ઉપાસક. પણ બરાબર જે ધ્યેયથી મેં શરૂ કર્યું એ ધ્યેય તરફ હું જઈ રહ્યો છું કે નહીં, સ્વમાં પરમાં જે ફરક પડવો જોઈએ એ પડી રહ્યો છે કે નહીં ચેક કરે તો એ બની જાય. આ એના જેવું છે કે તમે બિઝનેસમેન હો તો તમને ટર્ન ઓવરના ફિગર્સમાં ઇન્ટરેસ્ટ કે નેટ પ્રોફિટમાં ઇન્ટરેસ્ટ? મારવાડી નેટ પ્રોફિટમાં ઇન્ટરેસ્ટ, કેમકે ટર્ન ઓવર તો ગમે તેટલા ફિગર્સમાં હોય પણ નેટ પ્રોફિટમાં જ તમને રસ છે. પેલું કોઈ વાર કરોડોમાં હોય ને નેટ પ્રોફિટ 125 રૂપિયાનો હોય તો તમને લાગે કે આઈ ફેલ્ડ, કારણ કે કરોડોનો વેપાર કરું પણ જો પ્રોફિટ 100 રૂપિયાનો થાય તો મારે કંઈક વિચારવું જોઈએ. તેમ સાધક વિચારશે, એ ધર્મ ક્રિયા પણ કરશે અને પાછો ચેક બી કરશે, જેને કહેવાય શાસ્ત્રીય ભાષામાં પ્રતિક્રમણ, ગોઝ બેક અને ચેક્સ કે આ દ્વારા મારો ક્રોધ ઓછો થયો કે નહીં, મારો માન ઓછું થયું કે નહીં, મારી વાસના ઓછી થઈ કે નહીં, મને સદગુરુમાં અને શુદ્ધાત્મામાં પ્રેમ વધ્યો કે નહીં, ઉપશમ અને વૈરાગ્ય મારામાં વધ્યો કે નહીં, એ વારંવાર ચેક કરશે. બિકોઝ હી નોઝ કે માત્ર આ નિત્યક્રમ કરવાથી મને મોક્ષ નહીં મળે, હું બદલાઈશ તો મને મોક્ષ મળશે. પેલું સરસ કોઈ ફ્લુટ વગાડતો હોય ને કે મુરલી વગાડતો હોય તો તમને એમ થાય કે આવી મુરલી મારે બાય કરવી જોઈએ, આવી બાઉન્સરી, આવી ફ્લુટ મારે બાય કરવું જોઈએ, કેટલું સરસ મ્યુઝિક નીકળે. પછી બાય કરે, ફ્લુટમાં તાકાત નથી, ફ્લુટ વગાડનારમાં તાકાત છે. તમે ત્યાં ચોપાટી પર બેઠા હો ને પેલો ફ્લુટ વગાડે, તમને લાગે કેટલું સરસ. અરે તમે એમએ ગોલ્ડ મેડલિસ્ટ ને પીએચડી ભલે હો, પણ તમે કોઈ ફ્લુટ વગાડો તો ફૂ ફૂ અવાજ આવે, કારણ કે ફ્લુટના કારણે યુ ડોન્ટ બીકમ અ ગુડ મ્યુઝિશિયન. તમારી ફૂંકનું કોઓર્ડિનેશન હોવું જોઈએ, એ માત્ર તમારી પાસે જીનોક્ત ક્રિયા આવી ગઈ, જીનેશ્વર ભગવાનનું અવલંબન, જીન વાણી મળી, એનાથી કંઈ મોક્ષ નહીં થાય. તમે સારા બનશો તારે મોક્ષ થશે. સી, સારા ભગવાન મળવાથી તમે મોક્ષે ન પહોંચો, સારા ભક્ત બનવાથી તમને મોક્ષ મળે. કારણ કે આવા ભગવાન તો કેટલીય વાર મળ્યા છે પણ ક્યાંક પાત્રતા જ આપણે વધારી નથી. જેટલી પાત્રતા વધે એટલું કામ થાય. જો પેલું તમે એકદમ કાંઠે આવી ગયા હો ને તો પછી સદગુરુ એક સ્લાઇટ ધક્કો મારે તેમાં તમે સીધા સરોવર ભેગા થઈ જાઓ, પણ તમે સરોવરથી 1 માઇલ દૂર હોય તો સદગુરુ ધક્કો મારે તો ત્યાં જ પડો, તમે પાણીમાં ન પડો. પાત્રતા તો તમારી જોઈએ ને, નિર્મલતાની પાત્રતા તો જોઈએ તો આજ્ઞા બધું કામ કરશે. તો વાત અહીંયા એ છે કે એ થઈ છે કે નહીં એ સાધક વારંવાર ચેક કરતો હોય, એની માન્યતા બદલાઈ છે કે નહીં, એના ભાવો બદલાયા છે કે નહીં, એ વારંવાર ચેક કરતો હોય.
મોહનાશનો ઉપાયની વાત આપણી ગઈકાલથી ચાલે છે. દર્શન મોહ શું છે આપણે જાણ્યું, ખોટાને સાચું માનવું, દેહને આત્મા માનવું, જ્યાં સુખ નથી ત્યાં સુખ માનવું, જે અનિત્ય છે એને નિત્ય માનવું, અને એ માન્યતાના આધારે આખું જીવન ગોઠવાય એટલે ભૂલો જ ભૂલો થયા કરે, એ વાત છે દર્શન મોહનો પ્રભાવ. હવે આ દર્શન મોહનો પ્રભાવ કઈ રીતે તોડવો એનો અહીંયા ત્રણ ઉપાય બતાડ્યા. એક સદગુરુનો સમાગમ, બીજું સત્શાસ્ત્રનું ચિંતવના, અને ત્રીજું ગુણ જિજ્ઞાસા. એમાંથી પહેલો જે પ્રકાર છે મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, અર્થાત સત્પુરુષનો સમાગમ, સદગુરુનો સમાગમ, એ વાત આપણી ગઈકાલે થઈ ગઈ. સદગુરુ એ તો એક કેટેલિટિક એજન્ટ છે. પાણી બનાવવું હોય તો શું શું જોઈએ? હોશિયાર માણસોને પૂછું, પાણી બનાવવું હોય શું શું જોઈએ? H2O છે, શું શું જોઈએ? રોંગ. હાઇડ્રોજન રાઈટ, ઓક્સિજન રાઈટ, પણ સાથે એક કેટેલિટિક એજન્ટ કોલ ઇલેક્ટ્રિસિટી, એની પણ ઉપસ્થિતિ જોઈએ. એમને હાઇડ્રોજન ઓક્સિજન ભેગું કરો તો પાણી નથી બનતું. ઇલેક્ટ્રિસિટીની હયાતીમાં હાઇડ્રોજન ઓક્સિજન ભેગું થાય તો પાણી બને, પણ હાઇડ્રો એની ફોર્મ્યુલામાં કશે ઇલેક્ટ્રિસિટી આવતી નથી. હા, H2O ઇલેક્ટ્રિસિટી એમ નથી આવતું. હા, પણ એની ઉપસ્થિતિ વિના ન થાય. એમ સદગુરુની ઉપસ્થિતિ તારા આત્મિક પુરુષાર્થમાં અવશ્ય જરૂરી છે, કારણ કે યુ ગેટ ઇન્સ્પાયર્ડ બાય ઇટ, મોટિવેટેડ બાય ઇટ, અને ફાઇનલી દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના થાય. પણ એના માટે જાગ્રત કરનાર કોઈ જોઈએ ને. તમે ગાઢ નિદ્રામાં સૂતા છો, ગમે તેટલો અવાજ થાય તમે જાગતા જ નથી. તમે એવો કોઈક વ્યક્તિ જોઈએ કે જે તમે ઢંઢોલીને ઉઠાડે, એ તો પણ ન ઉઠો તો તમારા ઉપર પાણી છાંટે. હા, પાણી એટલે વિતરાગ વાણીનું અમૃત છાંટે એમ. તો એ ના કરો ને તો એકાદ ઝાપટ મારીને બી ઉઠાડે. ટકોર કહેવાય, જેમ ચોઈના પડી ચોઈના એમ શાસ્ત્રમાં વાત છે. ગમે તે પ્રકારે તને ઉઠાડે, ઉઠ્યા પછી તું જે કરે એમાં કશે સદગુરુ આવતા નથી. પણ સદગુરુએ તને જગાડ્યો ના હોત તો આ કશું ના હોત. પેલી ગ્રેમોફોન, વર્ષો પહેલાંની ગ્રેમોફોન તમે જાણો છો શું છે કે જાણતા બી નથી? પેલો રેકોર્ડ હોય અને તમે મૂકો અને પછી સરસ મજાનું મ્યુઝિક વાગે, ત્યાં પછી પેલી પિન મૂકવી પડે, પછી મ્યુઝિક સ્ટાર્ટ થાય. તો કેવા છે ને, પેલી પિન અટકી જાય તો ટેં 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 એમ મ્યુઝિક ચાલે, આગળ વધે જ નહીં. આપણું જીવન આવું થઈ ગયું છે, છે કે ને? એકદમ રૂટીન, સવારથી સાંજ આમ મહેનત કરે, હા, પલની ફુરસદ નહીં, પાઈની પેદાશ નહીં. આમ જુઓ તો હોલ ડે યુ આર બિઝી બિઝી બિઝી, પણ ઇન ધી એન્ડ યુ રિયલાઇઝ યુ આર નોટ યેટ હેપી, યુ આર નોટ એટ પીસ, યુ ડો નોટ એક્સપિરિયન્સ લવ વિધિન યુ. બધું જ કરવા છતાં દેટ એમ્પ્ટીનેસ ઇઝ ધેર. આપણું જીવન આવું ગ્રેમોફોનની રેકોર્ડ ઉપર પિન અટકી ગઈ એવી સ્થિતિ છે. હવે શું થાય? એવું એક ગ્રામોફોન હતો, એમાં એક રેકોર્ડ મૂકેલી, કિરીટ દફતરી નામની રેકોર્ડ હતી, અને એની પિન અટકી ગઈ હતી. તે બધું જ કરવા છતાં આગળ વધે જ નહીં. પ પ પ પ પ હોય તો પ પ પ પ ચાલ્યા કરે, આગળ વધે નહીં. એમાં એક વખત એવું બન્યું કે વેકોમાં અર્થક્વેક થયો. અર્થક્વેક થવાના કારણે બધું હલ્યું, એમાં પેલી પિન ખસી અને મ્યુઝિક આગળ ચાલ્યું. સદગુરુ એક અર્થક્વેક છે. આમ સદગુરુ માટે અર્થક્વેકની ઉપમા આપી ના જોઈએ, બીકોઝ ઇઝ અ વન્ડરફુલ પર્સનાલિટી, બટ સ્ટીલ તમને તમારી પેલી અટકેલું આગળ વધારે એ સદગુરુ છે. તો અહીંયા જ્ઞાની કહે છે કે સદગુરુ એક દર્પણ જેવા છે, મિરર જેવા. તમે મિરર તરફ જુઓ ને, જોતાની સાથે બેન શું કરે મિરર સામે જોવે? અહીંયા તો બાથરૂમોમાં મિરર, ને અહીંયા મિરર, ને નીચે ઉતરો તો મિરર, ને ઉપર જાઓ તો મિરર, ને એલિવેટરમાં મિરર, ને બધે મિરર્સ હોય. હા, ક્યાં? અરે દેરાસરની બહાર પેલું ટીકો કરવા માટે મિરર બનાવો, ટીકો બહુ ઓછા કરે, બાકી વાલ સરખા કરે. એટલે એકચ્યુઅલી યુ આર લુકિંગ ઇન ધ મિરર, ઓર યુ કેન સે યુ આર લુકિંગ એટ ધ મિરર. નો, યુ આર લુકિંગ એટ યોર સેલ્ફ ઇન ધ મિરર. સદગુરુ ઇઝ લાઈક અ મિરર.
તમને લાગે કે તમે સદગુરુ તરફ જુઓ છો, પણ એની સામે જોતા તમને તમારી જાત યાદ આવે કે નહીં, મારે આવા બનવું જોઈએ, મારે આવું ન કરવું જોઈએ. એટલે હી સચ અ મિરર કે યુ લુક એટ હિમ બટ યુ આર લુકિંગ એટ યોર સેલ્ફ, યુ આર ફાઇન્ડિંગ યોર સેલ્ફ ઇન હિમ. એટલે દર્પણ જેમ જેમ ગુરુની નિકટ આવે તેમ જીવન એટલું બધું બદલાતું જાય, લાઈફ બીકમ્સ બ્યુટિફુલ, પીસફુલ. વાય? બીકોઝ શાંત સ્વીકાર તમારી અંદર આવી જાય, ગ્લેડ એક્સેપ્ટન્સ. વોટ એવર યુ ડુ ઇઝ નૈવેદ્ય ઓફર ટુ હિમ, વોટ એવર ઇઝ હેપનિંગ ટુ યુ ઇઝ પ્રસાદ ફ્રોમ હિમ. સો સિમ્પલ. લાઈફની ફિલોસોફી બદલાઈ જાય, મેં કર્યું તો નીકળી જ જાય. યુ આર ડુઈંગ એવરીથિંગ, હા, યુ આર ગોઈંગ ટુ ડુ એવરીથિંગ, બટ યુ ફીલ કે આ તો એનો પ્રસાદ છે, એની શક્તિથી હું કરું. પિયાનો છું હું તો ખાલી, પેલો વગાડનાર વગાડે છે તો પિયાનોમાંથી મ્યુઝિક આવે, હું તો ખાલી એક 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 ઇન્સ્ટ્રુમેન્ટ છું, પેલો વગાડે છે તો એમાંથી સંગીત નીકળે. એટલે વોટ એવર ઇઝ હેપનિંગ ટુ યુ ઇઝ લાઈક અ પ્રસાદ ફ્રોમ હિમ. વોટ એવર યુ આર ડુઈંગ, એમાં કોઈ ઈગો ડુઅરશિપનો ભાવ નહીં, નૈવેદ્ય, જાણે કે જે કરું તે પ્રભુના ચરણે હું ધરી દઉં. ઇટ ઇઝ નો મોર માઇન્ડ, બધું જ એના ચરણે. સી, લાઈફ ઇઝ ચેન્જિંગ. એટલે કીધું ગુરુનો નિરંતર અથવા વિશેષ સમાગ, નિરંતર. તમે તમે જુઓ સી કોસ્ટ ઉપર મોટા મોટા બોલ્ડર્સ હોય, રોક્સ હોય, એટલા બધા જબરજસ્ત મોટા મોટા રોક્સ હોય, અને એના ઉપર પેલું પાણી આવે અને અથડાય. હા, પાણીમાં કેટલી તાકાત? હું તમને પૂછું કે પાણીમાં વધારે તાકાત કે પથ્થરમાં? શું કહેશો તમે? પાણીમાં કોણ બોલ્યું બાપો? હું પાણી છાંટું તમારા ઉપર, તમને કાંઈ ન થાય, અને હું એક પથ્થર મારું તો તમને અહીંયા બેન્ડેજ લગાવવી પડે. તાકાત કોનામાં વધારે? પથ્થર. ને તો મારીને જોઉં તમને, જો ન કે ના કરી શકતા હોય. એક ગ્લાસ પાણી ફેંકું તો બી તમને કાંઈ ન થાય, પણ એક નાનકડી કાંકરી ફેંકું તો બી તમે આવું જ કહેવાના છો. કોઈ બી કહેશે કે પથ્થરમાં તાકાત વધારે, પણ આટલા મોટા પથ્થરો હોય અને પેલું પાણી આવે છે, અથડાય છે અને પછી પાછું ચાલ્યું જાય છે, આવે છે, અથડાય છે અને ચાલ્યું જાય છે. ઇન ધ લોંગ રન, ઓવર ટાઈમ, ઓવર ધ ટાઈમ, ધીમે ધીમે ધોઝ બોલ્ડર્સ ટર્ન ઇન ટુ સેન્ડ. એવી રીતે નિરંતર સદગુરુનો સમાગમ થયા કરે તો પેલા અહંકાર જેવા રોક્સ આપની અંદર જે પડ્યા છે ને, ધીમે 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 યુ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે ધીસ ઇઝ ઓનલી માય વ્યૂ પોઈન્ટ, ધીસ ઇઝ નોટ ધી ટ્રુથ. હા, સત અને મતમાં ફરક છે. હું સામો તો કે આ સત છે ને કેમ પેલાને સમજાતું નથી, પણ એકચ્યુઅલી નીકળું આ મારો વ્યૂ પોઈન્ટ, આ નીકળો મારો મત. અને જ્ઞાની જ કહે છે કે અનંત મત હોઈ શકે. અને કોઈ વાર ફ્રૂટ સેલેડમાં બધા જ ભેગા હોય ને ફ્રૂટ્સ, તો મજા બી આવે, બધાના મત આવવા જોઈએ એવું છે. હા, ખાલી તમે કેલા જ નાખ્યા હોય અને કહો લો બાપા ફ્રૂટ સેલેડ, મજા આવે ના આવે ને? હા, એવી રીતે બધા જુદા જુદા હોય, પણ એવી રીતે સરસ ફ્રૂટ સલાડમાં મળી જાય કે તમને મજા આવી જાય. તમે પછી એને ગુજરાતી ઓર ડિઝર્ટ કે ડેઝર્ટ કે જે કહેતા હશે તે, પણ તમારા માટે એક સરસ ડિશ બની જાય. યુ સી, કોઈ ખાટું ફ્રૂટ છે, કોઈ મીઠું ફ્રૂટ છે, પણ બધું સરસ કોમ્બિનેશનમાં રહી શકે છે. બધાને એક મત થવાની જરૂર નથી, પણ મન એક થવાની જરૂર છે. મત એક ન બી થાય. પેલું સંતરું એમ ન કે ભાઈ કેલાને એમ ન કે તું સંતરું જેવો થા તો તને ફ્રૂટ સલાડમાં નાખું. નહીં, તું કેલાની જેમ જ જા અંદર, પેલું સંતરાની જેમ જ જાય, પેલું દ્રાક્ષની અંદર દ્રાક્ષની જેમ જાય, તો સરસ મજાનું રહી શકે કે નહીં એ માન્ય છે. પણ આપણે જ્યારે કહીએ આપણા મતનો આગ્રહ બની જાય તો બીજા બધા તમને ખોટા ભાસવા લાગે, ત્યાં આપણે ચૂકી જઈએ છીએ. હા, જૈન દર્શન તો અનેકાંત વાત છે કે બધામાં પાર્શિયલ ટ્રુથ હોઈ શકે. તમારા વિરોધી મતની અંદર બી કોઈ વાર સત્યનો અંશ હોય, એને સ્વીકારવાનું, એને રિસ્પેક્ટ કરવાનું શીખવનાર હોય તો એક જૈન દર્શન જ છે. યોર્સ ટ્રુથ ઇઝ ઓનલી પાર્શિયલ ટ્રુથ, રિલેટિવ ટ્રુથ. હા, કેવલી ભગવાનનું જે ટ્રુથ છે એબ્સોલ્યુટ ટ્રુથ, એન્ડ યુ આર જસ્ટ વન પાર્શિયલ ટ્રુથ. તો બીજાના સત્ય, બીજાના વ્યૂ પોઈન્ટમાં બી જે સત્ય, હવે બોલો વહુને આ કીધું હોય કે સાસુના શિખામણની અંદર પણ સત્ય છે. હા, અને જે સત્યનો અંશ છે એને પણ સ્વીકારવા અને રિસ્પેક્ટ કરવા જેટલી કોમળતા તારામાં હોવી જોઈએ, એક જૈન તરીકે, એક એક સદગુરુના ભક્ત તરીકે. બોલો જીવન કેટલું બદલાઈ જાય, કેટલું બદલાઈ જાય. સી, વન્સ અપ kid goes to school Monday,
આંબી એને જવું નહોતું પણ ફોર્સ કરીને એને મોકલો મંડે, પછી ટ્યુઝડે, પછી વેનસડે, થર્સડે, ફ્રાઈડે તો એને કીધું આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્કૂલ એટ ઓલ. એની માએ કીધું કેમ? તો કે માય ટીચર ડઝ નોટ નો હરસેલ્ફ, હાઉ વિલ શી ટીચ મી. આવું સારું લાગે આવું કોઈક બાળક એમ બોલે કે માય ટીચર ડઝ નોટ નો એનીથિંગ, હાઉ વિલ શી ટીચ મી. તો કે વાય આર યુ સેઇંગ સો? એટલે કે સી ઓન મંડે શી સેઇંગ 4 + 4 = 8. માન માન તો મેં ગોખ્યું. ટ્યુઝડે શી સેઇંગ 5 + 3 = 8. વેનસડે શી સેઇંગ 6 + 2 = 8. Thursday she is saying 7 + 1 = 8. She does not know what and what makes it. Pa badha sacha che ke nahi? Badhu judu judu configures che ane chata satya che. Aa swikarva mate hriday ni etli vishalta joye. To e jem jem sadguru no nirantar samagam karsu ane vishesh samagam karsu. Vishesh samagam etle નિકટતાથી, જેમ પેલો અપ્રજ્વલિત દીપક હોય અને આ પ્રજ્વલિત દીપક છે અને પેલો ધીમે ધીમે સત્સંગ કરતા સરકતો જાય સરકતો જાય સરકતો જાય સરક, કોઈક ધન્ય પલે આ આ જે ફ્લેમ છે ને એ છલાંગ મારીને આને પ્રજ્વલિત કરી નાખે. ધીમે ધીમે આપણે આપણા ઈગોમાંથી સદગુરુ તરફ સરકતા જઈએ. તો આટલી વાત આપની ગઈકાલે થઈ કે મહાપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ કરો. આ સૌથી મુખ્ય સાધન ને પ્રબળ સાધન, સૌથી અસરકારક સાધન છે. કોઈ જ્ઞાની પાસેથી ધર્મને સમજવો, જ્ઞાનીના સત્સંગમાં સમાગમમાં રહેવું, યુ ફીલ એલિવેટેડ પ્યોર એફર્ટલેસલી. તમે કાંઈ મહેનત ન કરી હોય તો બી યુ ફીલ આ તો તમારા જીવનનું કર્તવ્ય છે, આ તો તમારું જરૂરી છે, બાકી બધું તો મજબૂરી છે. આ કમાવવું ને ખાવવું ને આ બધું મજબૂરી છે, મનુષ્ય પર્યાય ધારણ કરી છે એટલે કરવું પડે. જરૂરી શું છે? આત્મજ્ઞાન. આ ધીમે ધીમે સદગુરુના સમાગમમાં થાય. પણ સદગુરુનો સમાગમ નિરંતર મળતો નથી, એટલી આપની પુણ્યાય નથી કે સતત એવરી ડે તમને નિરંતર સદગુરુનો સમાગમ અને પેલું નરિશમેન્ટ મળે, એવી આપની પુણ્યાય નથી, એવો આપનો યોગ નથી. તો શું કરવું? મારે મોહ નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરવો છે અને એના માટે સત્સંગ, સદગુરુનો સત્સંગ એ બહુ મહત્વનું સાધન છે, એ બી સમજાયું છે. ને જ્યારે જ્યારે અવસર મળે છે ત્યારે ત્યારે કરીએ બી છે અને દિલથી કરીએ છે. પરંતુ નિરંતર ન મળે તો અમારી વૃત્તિને સ્થિર કેવી રીતે રાખવી? સમજાય છે ને આ ક્વેશ્ચન? હા, કે નિરંતર ન મળે તો શું કરું? તો તરત જ બીજો પોઈન્ટ આવે છે, વિતરાગ શ્રુત ચિંતવના. શ્રુત એટલે શાસ્ત્ર, સત્શાસ્ત્ર, વિતરાગ શાસ્ત્ર અથવા તો સદગ્રંથની ચિંતવના. આ કરવાથી તમારા ભાવ શુદ્ધ રહેશે, શાંત રહેશે અને મોહનો પ્રભાવ ઘટતો જશે અને મોક્ષ પ્રાપ્તિના રસ્તે આગળ વધીશ. જો એક બાજુ સદગુરુનો સમાગમ નહીં, બીજી બાજુ અંતરમાં કુસંસ્કારો તો હોય જ, જરાક નિમિત્ત મળે એટલે જાગી જાય. તમને ખુદને ખબર નથી, તમારા સબકોન્શિયસ એટલે કે તમારે અહીંયા તો હ્યુસ્ટનમાં બેઝમેન્ટ વગેરે બહુ ઓછા મેં જોયા છે, એટલે જોયા જ નથી. કોકના ઘરે હોય તો વાત અલગ છે, કારણ કે અહીંયા પેલું ફ્લડિંગ ને એનું પ્રોબ્લેમ હશે એટલે બેઝમેન્ટ ના હોય. પણ બીજા બધે તો મેં જોયા છે કે મોટા મોટા ઘર જેટલા બેઝમેન્ટ હોય એના. તમે કેનેડા વગેરે જાઓ તો બેઝમેન્ટ મોટા હોય અને પછી શું થાય, શોપિંગ કરવા જાઓ, બધું બલ્કમાં લઈ આવો અને કિચનમાં તો જગ્યા હોય ને એટલે થોડું થોડું કિચનમાં રહે, બાકી બધું જાય. એમ બેઝમેન્ટમાં ભરાતું ભરાતું ભરાતું, તમે કંઈ લિસ્ટ રાખો છો બેઝમેન્ટના ડોર આગળ કે અંદર શું શું છે? હા, પછી તો તમે એ પણ ભૂલી જાઓ કે કેટલું અંદર ભરાયેલું છે. વાત સાચી છે કે નહીં? એમ ભવો ભવમાં તમે ઉપરનું ક્લીન રાખવા માટે બધું ક્યાં, હમણાં હું તમારા ત્યાં અચાનક ઘરે આવ્યો, તમને કીધું ના હોય ને આવો અને તમે 10 મિનિટ પહેલાં જલ્દી ભાગો, ગાડી લઈને ઘરે ભાગો અને હવે ક્લીન કરવાનું ફાવે નહીં એટલે શું કરો? કે બધું તમે ડમ્પિંગ કરો બેઝમેન્ટમાં, કે સાહેબ કે બેઝમેન્ટમાં તો જવાના નથી. કોઈ વાર આખા ઘરમાં ફરે બી ખરા, કોઈ વાર બેઝમેન્ટમાં તો જવા નથી એટલે બધું તમે ત્યાં ભરો અને પછી ભૂલી જાઓ. ધીમે 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 એમ ભવો ભવથી તમે સબકોન્શિયસ માઇન્ડમાં, અમુક વખત ક્રોધ જાગે પણ યુ કાન્ટ વેન્ટિલેટ દેટ ક્રોધ, તમે ક્રોધ દબાવી દો. અમુક વાર અહંકાર જાગૃત થાય પણ તમે અરે અરે આ મારે ન કરવું જોઈએ, તો ઇન્સ્ટેડ ઓફ ડિઝોલ્વિંગ ઇટ
you throw it into your basement. Amuk time vasna jage, to tame posta bhi nathi, express nathi karta, to suppress kari deo chho. આ સપ્રેસ થયેલી બધી વાસનાઓ ભવો ભવની, ખાલી આ ભવની નહીં, બધી સબકોન્શિયસ માઇન્ડમાં તત્વાર્થ સૂત્ર એને મતિ જ્ઞાનનો એક પ્રકાર કહે છે. એની અંદર ધારણ થાયને રિટેન્શન થાય છે. તે હવે ઇવન યુ ડોન્ટ નો વિચ એનિમલ્સ આર ધેર ઇન યોર બેઝમેન્ટ. કોઈ વાર શિયાળ જેવી કનિંગનેસ હોય, સર્પ જેવો તમારો એંગર હોય, હા કપટ હોય, આ હોય, આ બધું અંદર પડ્યું હોય, જરાક કોઈ નિમિત્ત મળી જાય, પ્રસંગ આવી જાય, થટ કરીને બહાર નીકળી જાય અને એનો ધક્કો લાગે. એ વૃત્તિ સબકોન્શિયસ માઇન્ડમાંથી કોન્શિયસ માઇન્ડ પર આવી અને બિફોર યુ કેન રિયલાઇઝ વોટ ઇઝ હેપનિંગ જોરથી ધક્કો મારી લે. અને તમે કેટલી વાર મને નથી કહેતા હોતા, સાહેબ મારે નહોતું બોલવું આ, પણ ખબર નહીં કેમ બોલાઈ ગયું, ખબર નહીં મારે પીવું બી નહોતું, હા નક્કી કરીને કહ્યું કે આપણે પીવાના જ નથી, પણ પીવાઈ ગયું. આ પીવાય નથી ગયું. આ સબકોન્શિયસનો કંટ્રોલ બહુ, સબકોન્શિયસ ઇઝ સ્ટ્રોંગર ધેન યોર કોન્શિયસ માઇન્ડ. અને આવું થાય, આવી સ્થિતિમાં જો તમે નિરંતર શુભ વિચારોમાં ન હો તો શું થાય, તો કે આ સબકોન્શિયસ માઇન્ડના ધક્કા લાગ્યા જ કરશે. તમારું જીવન વિલ બી સોરી સોરી સોરી, મિચ્છામી દુકડમ એવરી ડે. તમે આગળ તો વધતા નથી, ખાલી મિચ્છામી દુકડમ ને ગિલ્ટ તમારા જીવનમાં વધે છે. રાઈટ ઓર રોંગ, તમારી સ્ટોરી છે, કેન યુ રિલેટ ઓર નોટ? આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? તો કે ભાઈ અહીંયાથી સ્પેસમાં તો જાય છે ને, હા મીન્સ જે બી જતા જ્યાંથી બી હશે, પણ બધું પ્લાનિંગ તો અહીંયા જ થાય છે ને, તો ત્યાં ઓક્સિજન નથી. અમુક એના પછી ઓક્સિજન ઓછું 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 થતાં એક લેવલ પર ઓક્સિજન નથી, અને છતાં એ લોકોને જવાના શોખ પાછા ઓછા થતા નથી. શું કરે છે એ લોકો? હા ત્યાં ઓક્સિજન ઊભું કરી શકે એવી સ્થિતિ નથી. આખા સ્પેસમાં ઓક્સિજન કંઈ ક્રિએટ કરી શકે એવું નથી. શું કરે? એક ઓક્સિજન સિલિન્ડર સાથે લઈને, હું એક્ઝામ્પલ માટે કહું, એક ઓક્સિજન સિલિન્ડર એમ તમારી પાસે, ઇફ યુ વોન્ટ ટુ બ્રીથ નોર્મલી વેર એવર યુ આર, તો તમારી પાસે ઓક્સિજન સિલિન્ડર હોવું જોઈએ, જેના કહેવાય સત્શાસ્ત્ર. કે સત્શાસ્ત્રનો યોગ હોય, તમે એનું વાંચન કરો, મનન કરો, તમારી ભાવોને શુદ્ધ કરો, નિરંતર આ તમારી સાથે રહી શકે કે નહીં? હવે તો બધું આઈપેડ ને કીપેડ ને એના જમાના છે, તમારે પુસ્તકોની જરૂર ન પડે. એક આવડું નાનું હાથમાં રાખ્યું હોય તો 45 આગમ તમારા હાથમાં હોય, હા દ્વાદશ અંકી આખી હાથમાં હોય. અને કેટલા આચાર્ય ભગવંતોના, જ્ઞાની ભગવંતોના વચનો બોધ તમે રાખી શકો, થોડો એનો પરિચય કરો, તમારી ભાવનામાં ફેર નથી દેખાતો તમને? એ દેખાય બી છે. આટલી નાનું માથું સખત દુખતું હોય ને આટલી નાની ટીકડી લો, આટલી નાની કઈ, હા અહીંયા હોય તો એ જ. હું ગમે તમારે માથું દુખતું હોય ને હું દવા લો, તો કે એ બધી ઠીક, તમે ટાયરોનોલ લીધી કે નહીં? એવી એટલે મને કોઈ પૂછો એમાં કોઈ ટાયરોનોલ જેવી લીધી, ને તો પાછી બીજી એક ટીકડી ઓર ખવડાવી દે મને. હા પણ એ એક ટીકડી કેટલો ફેર લાવે છે, વિદ ઇન હાફ એન આવર યુ આર એકદમ નોર્મલ. એવી રીતે સત્શાસ્ત્રમાં આવી તાકાત છે. ગમે તેટલા તમે ડલ હો કે દુઃખી હો કે નેગેટિવ હો, થોડું સત્પુરુષના વચનોનો પરિચય કરો, યુ કેન ફીલ કે તમારી ભાવ દશા બદલાઈ રહી. આ આપનો અનુભવ બી છે, અને છતાં પાછા પ્રમાદ કરીએ છીએ. જ્ઞાની કે અમને આ વાત સમજાતી નથી, કે તમને ફાયદો ન થતો હોય અને ન કરો તેમ સમજાય. તમને ફાયદો બી થાય છે, પણ આત્મહિતનું એટલું પેશન જ નથી. યુ ડોન્ટ ઇવન વોન્ટ ટુ સ્ટાર્ટ યોર સ્પિરિચ્યુઅલ જર્ની ઇન ધીસ બર્થ, ફોરગેટ એન્ડિંગ ધ સ્પિરિચ્યુઅલ જર્ની ઇન ધીસ બર્થ. અને જે સાચો મુમુક્ષુ છે, એક જણને મેં ઓટોગ્રાફ લખી આપ્યું, મે યુ રીચ ગ્રેટ સ્પિરિચ્યુઅલ હાઇટ્સ ઇન ધીસ બર્થ, તો કે બાપા ચેન્જ ધીસ બ્લેસિંગ, આઈ વોન્ટ ટુ ફિનિશ માય સ્પિરિચ્યુઅલ જર્ની ઇન ધીસ બર્થ. નોટ ઓનલી બિગિન, મને એવો પુરુષાર્થ કરાવો કે મારું પૂરું થઈ જાય, એક જ બહુ બાકી થાય અને 8મા વર્ષે દીક્ષા લઈ કેવલનાન પામી અને કલ્યાણ, એટલો મને પુરુષાર્થ કરવો છે. આ આત્મહિતનું પેશન ભીતર જોઈએ થઈ શકે. વિતરાગશ્રુત એટલે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરુષના બોધનો સંગ્રહ. પહેલું પોઈન્ટ શું હતો? જ્ઞાની પુરુષ પાસે ડાયરેક્ટ બોધ લેવો. અને બીજામાં શું આવ્યું? પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓના બોધનો સંગ્રહ, તે છે વિતરાગશ્રુત. ઓફકોર્સ જે અનુભવ્યું છે બધું તો શબ્દમાં ન આવી શકે, પણ થોડા ઈશારા કરી શકાય.
હા એક ચાંદ તમને દેખાતો નથી, ચંદ્રમાં આકાશમાં છે પણ ઘણા વાદળા હોય તમને દેખાય નહીં, તમે તરત કોઈને પૂછો કે તમને દેખાય છે ચાંદ? એટલે પેલો કે હા મને દેખાય છે. તો કે ક્યાં છે મને બતાવો? તો કે જો પેલો રહ્યો, પેલો બે વાદળાની વચ્ચે ત્યાં છે ચંદ્ર. તો પહેલાં તમે ક્યાં જુઓ? એ વ્યક્તિ પાસે જુઓ. પછી ક્યાં જુઓ? તો કે એની આંગળી કઈ ડિરેક્શનમાં પોઈન્ટ કરે ત્યાં જુઓ. અને પછી તમે શું જુઓ? ચાંદ જુઓ. પહેલાં અહીંયા જુઓ, એના થકી પેલું જુઓ, પહેલાં સત્પુરુષને જુઓ, પછી એ જ્યાં ઈશારો કરે છે એવા આત્મા તરફ જુઓ, કામ થઈ જાય. પહેલાં તો તમારે ત્યાં જોવું, સમજવું તો પડશે ને શું કહે છે. અને ધીમે ધીમે કે મને જોતા રહેવાથી કે મોક્ષ નહીં મળે, હું જ્યાં ઈશારો કરું છું ત્યાં જુઓ, એટલે કે તમારા આત્મા તરફ દ્રષ્ટિ. જેમ જેમ દ્રષ્ટિ આપણે ત્યાં વધે, જગતની વિસ્મૃતિ થતી જાય અને સતની સ્મૃતિ અનુસંધાન વધતું જાય. જો ત્રણ ભૂમિકા છે, એક ભૂમિકા વિચારહીન, બીજી ભૂમિકા સુવિચારના, ત્રીજી ભૂમિકા નિર્વિચાર, થોટલેસ સ્ટેટ, યુ ટ્રાન્સેન્ડ માઇન્ડ એન્ડ ગો બિયોન્ડ ઇટ, ધીસ ઇઝ થર્ડ સ્ટેજ. સેકન્ડ ઇઝ સુવિચારના, ગુડ પ્યોર પીસફુલ પાવરફુલ થોટ્સ, એ સેકન્ડ ભૂમિકા. અને ફર્સ્ટ ઇઝ વિચારહીન, તમે શું કરો છો કાંઈક એની પાછળ તમને ખબર જ નથી, અથવા તો કશાય ને વિષયના જે ભાવો એ વિચારહીન. મહાભારતની અપેક્ષા એ લઉં તો દુર્યોધન એટલે વિચારહીન માણસ, એની તૃષ્ણા, એના પેશન, એના ગ્રીડની પાછળ જ એનું જીવન. નેવર થિંક્સ કે આનું ફળ શું આવશે, પરિણામ શું આવશે, વિચારહીન. આપની આવી જ સ્થિતિ હતી, શું કરતા હતા એના પરિણામનો વિચાર જ ના કરીએ. ઈચ્છા થઈ એટલે પૂરી કરી જ દેવાની બસ, પછી જે બી કોઈનું ખરાબ થાય કે મારા આત્મા અશુદ્ધ થાય, કોઈ દિવસ એની ચિંતા ન કરીએ. સેકન્ડ ભૂમિકા અર્જુન જેવી, વિચારશીલ, હવે દરેક ચીજ પાછળ વિચાર કરે. હા આમ શોપિંગ સેન્ટરમાં ગયા એટલે ખરીદી નહીં લેવાનું, પેલા પ્રાઇસ ટેગ જોવાનું. આ સેકન્ડ ભૂમિકા થઈ. ફર્સ્ટ ભૂમિકા એટલે કે લઈ લેવાનું, અને પછી આપણે બહાર જઈએ ત્યારે જ્યારે ભરવાના હોય ત્યારે ખબર પડે કે એટલા પૈસા જ નથી આપણી પાસે. હા બીજી ભૂમિકામાં એ બરાબર ટેગ જોઈ જોઈને નક્કી કરે, તમારા પરિણામો ચેક કરવાના, આ ઈચ્છા પૂરી કરીશ તેમાં મારા આત્માને લાભ છે કે નુકસાન છે? તો કે નુકસાન બહુ છે અને લાભ થોડો જ છે, તો કે તો નથી લેવું. હા પેલું મેન્યુ કાર્ડ વાંચીને નક્કી કરીએ ને કે ફ્રૂટ સલાડ 100 રૂપિયાનું છે અને પેલું જ્યુસ 40 રૂપિયાનું છે, તો કે 40 રૂપિયાથી ચલાવો હમણાં. એવી રીતે તમે ટેગ જોઈ જોઈને પરિણામ અને પ્રવૃત્તિ કરો, તો આ બીજી ભૂમિકા કહેવાય સુવિચારની ભૂમિકા. અને વેન યુ પ્રેક્ટિસ મેડિટેશન, અને ધીમે 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 તમે બિયોન્ડ માઇન્ડની સ્થિતિ થાય, એ છે નિર્વિચારની ભૂમિકા. આ સત્શાસ્ત્ર આપણે અવિચાર અથવા તો વિચારહીનમાંથી સુવિચાર પર લાવે છે, અને એ જ આગળ વધતા વધતા સુવિચારમાંથી નિર્વિચાર તરફ આપણે પહોંચશું. હાવ? તો કે સત્શ્રુતનું ચિંતન કરવાથી, ખાલી વાંચન કરવાથી. અહીંયા જો શબ્દ ચિંતવના છે, સત્ વિતરાકશ્રુત વાંચના નથી, વિતરાકશ્રુત શ્રવના નથી, વિતરાકશ્રુત ચિંતવના છે. કોફી હોય એની અંદર શુગર નાખી, મને પાછું પૂછે બાપા એક પેકેટ કે બે પેકેટ, કારણ કે આપણે પેલું શું સ્પ્લેન્ડર કે શું હોય અહીંયા, હા તો કે એક કે બે, અથવા પેલું શુગર હોય તો કે એક ચમચી કે બે ચમચી. ઓફકોર્સ અહીંયા તો એક જ ચમચી લેતા હોય એટલે પૂછતા જ નથી, પણ અમારે તો ત્યાં એક બે કે ત્રણ સુધી પહોંચે પાછા. હા કેટલાક જણ મધ જેવી પીએ, એટલે તમે જે 3 દિવસની શુગર લે ને, અમે ત્યાં એવા ભાગ્યશાલી એમ. અમારું ખાન પાન બહુ સરસ છે, અડધું અમારા માટે ને અડધું ડોક્ટરો માટે. કેટલા ઉદાર દિલના છે જુઓ, એનું પ્રોફેશન કઈ રીતે ચાલે. હા સ્વ મંગલ બી કરો અને સર્વનું મંગલ બી કરો, એટલે એ લોકોને બી અમારે ઇન્ડિયામાં એ ફિલોસોફી છે. અહીંયા ખરાબ રીતે જીવવું ને સારી રીતે મરવું, એ ફિલોસોફી છે. અને ત્યાં સારી મોજથી જીવવું ને ખરાબ રીતે મરવું, એ ફિલોસોફી છે. હા યુ હેવ ટુ ચૂઝ કે સમાધિ જીવન જોઈએ છે કે સમાધિ મરણ જોઈએ છે. ઇઝ ઓન ધ લાઇટર સાઈડ, પણ બેઝિકલી તમે પેલું કોફી હોય અને તમે એમ કે ચાલો એક ચમચી શુગર નાખી અને તમે તરત પીધી, તો મોલી લાગે છે. શું રહી ગયું? હલાવવાનું રહી ગયું. એવી રીતે તમે સાંભળી તો લો છો,
તમારા જીવનમાં સદગુરુના વચનરૂપ શુગર બી એડ થાય, પણ યુ ફોગેટ ટુ સ્ટર એ. તમે ખાઓ પણ ચાવો નહીં, ચૂ ન કરો, અને તો એનું લોહી કેવી રીતે બને? પછી એની વિષ્ઠા બને, પેટ બહુ સફાવે, હા બધું સીધું નીકળી જાય. પણ ચાવો નહીં તો તો એમાંથી લોહી કઈ રીતે બને? તેમ સદગુરુના વચનનું ચિંતવન ચાલુ. તમે બહુ સારું છે, શ્રવણ કરવાના ટાઈમે શ્રવણ કરો છો અને ચિંતન કરવાનું જ નહીં, એટલે બાકીના ટાઈમમાં તમે શું કરો છો? ચિંતા. ચિંતન નથી, બીકોઝ યુ ડોન્ટ યુઝ ધીસ મટીરિયલ વેન એકચ્યુઅલી પ્રસંગ બને ક્રોધનો, માનનો, માયાનો, લોભનો, ત્યારે યુ હેવ, યુ વોન્ટ ટુ બિહેવ લાઈક યોર નોર્મલ સેલ્ફ. એનિમલ ઇન્સ્ટિંક્ટ તમારામાં મેનિફેસ્ટ થઈ જાય, યુ બિહેવ. યુ ડોન્ટ યુઝ ધીસ મેટર ઓર રાધર ધીસ મટીરિયલ ટુ ચેન્જ યોર ભાવ. જો જ્ઞાની તો એટલી સુંદર વાત કરી, કોઈ પણ સંસારનો વિષય તમારા ચિત્ત ઉપર થોડો વધુ ટાઈમ રહ્યો તો ઇટ સ્પોઇલ્સ યોર મેન્ટલ સ્ટેટ, ઇટ વીકન્સ યુ. હા, મેં તો આશ્રમમાં એક પ્રયોગ કર્યો હતો. એક માણસને કીધું 100 ml એટલે કેટલું પાણી, 100 ml પાણી એટલે કેટલું, એક ગ્લાસ જેટલું. હા, અહીંયાના ગ્લાસ જ નાના હોય છે એટલે. હા, તો તમે પેલું પ્લેનમાં જ્યુસ આપે પણ આપણને લાગે કે આમ હજી એક ઘૂંટ લીધો એમાં તો પતી ગયું, બીજી વાર માંગતા શરમ લાગે પાછી. તો એટલું જ આપે 100 ml, 200 લઈ લો, ચાલો ને 200 ml વોટર એટલે કેટલું. હા, એટલે મેં એક વ્યક્તિને બોલાવી, મેં કીધું તું આ એક ગ્લાસ પાણી એ બી પ્લાસ્ટિકના ગ્લાસમાં, હા એટલે એટલું બધું કંઈ ચાંદી કે સ્ટીલનું ગ્લાસ નથી, એ તો અહીંયા કોઈ જોયું બી ના હોય, તો પ્લાસ્ટિકના ગ્લાસનું 200 ml વોટર તું પકડી શકે? હા પકડી શકો. 20-25 kg તમે ના ઉચકી શકો, પણ 200 ml વોટર ઉચકી શકો કે નહીં? તો એણે કીધું ઉચકી શકો. તો મેં કીધું લે પકડ. એને એક ગ્લાસમાં પાણી આપ્યું અને એને આમ પકડ્યું. યુ કુડ કેરી, બીકોઝ 200 ml ઇઝ નથિંગ ગ્રેટ. 2 મિનિટ, 5 મિનિટ, 1/2 કલાક, જાણે હું ભૂલી જ ગયો હોઉં ને કે મેં એને પકડવાનું કીધું, એવી મેં એક્ટિંગ કરી. હું ભૂલી ગયો છું કે મેં તેને ગ્લાસ પકડાયો. 1/2 કલાક, 1 કલાક, 1.5 કલાક, એને એમ થયું કે હું મરી જઈશ, હું મરી જઈશ, ને લાગ્યું એ મસલ્સ વર એકિંગ એવી રીતે. અને આઈ વોઝ વોચિંગ. 4 કલાક હી વોઝ અબાઉટ ટુ ફેન્ટ. પછી મેં લઈ લીધું, દયા આપણે પણ પાલીએ. પછી મેં એને બોલાવીને કીધું કે 200 ml ઓફ વોટર, ફર્સ્ટ મિનિટ યુ ફેલ્ટ કે ઇટ્સ નથિંગ ગ્રેટ, યુ કેન ઇઝીલી હોલ્ડ ઇટ, હા હોલ્ડ ઇટ ઇન યોર હેન્ડ્સ, નથિંગ. એ જ 200 ml વોટર, મેં ન વેસલ બદલ્યું છે ન લિક્વિડ બદલ્યું છે, પણ એ 10 મિનિટ થયું તો યુ વર અનકમ્ફર્ટેબલ. 2 કલાકમાં યુ વર વેરી અનકમ્ફર્ટેબલ. આફ્ટર 6 hours યુ કુડ નોટ હોલ્ડ ઇટ. મેં કીધું એવી રીતે જ મન ઉપર નાના નાના સંસારના વિષયો, ઇટ ઇઝ જસ્ટ અ મેર થોટ, પણ એ થોડું વધારે ચાલે ને ઇટ બીકમ્સ હેવી. એ જ થોટ, એનાથી ખરાબ થોટ નથી કહેતો, એ જ થોટ પણ જો 4-6 કલાક લાગે ને તો તમને બેહોશ કરી નાખે ઇન્ટરનલી, બાહ્ય દ્રષ્ટિથી નહીં. એટલે જેટલું બને એટલે સદગુરુના, જ્ઞાનીના, આત્માના વિચારો જ મનમાં રાખવા. બીજા વિચારો બહુ રાખીએ, ધીમે ધીમે પેલા વિચાર પછી રાગ દ્વેષમાં પરિણમે, ડિપ્રેશન ને ડલનેસમાં પરિણમે. એટલે વારંવાર જ્ઞાનીના વચનોની ચિંતવના કરવી.